ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, 504 કમ્પ્યુટર ગ્રાફિક્સ. તો કમ્પ્યુટર ગ્રાફિક્સમાં આપણે લાસ્ટ ટાઈમ 3 પ્રોગ્રામ ચલાયા હતા, બરાબર. હવે એક પ્રોગ્રામ એવો છે કે રાઇટ અ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ રોટેટ અ પોલિગોન યુઝિંગ ફિક્સ સ્કેલિંગ પોઈન્ટ, બરાબર, અને રોટેશન્સ, આ બંને, અને ત્રીજો છે એ બંનેનો મિક્સ છે, બરાબર. એટલે એનો મતલબ કે ત્રણેય એક જ પ્રેક્ટિકલ છે. પેલા બંને અલગ અલગ કરવાના, અને પછી લાસ્ટમાં ત્રણ એ પ્રેક્ટિકલ એવો છે કે એને ત્રણેયના મિક્સમાં કરી લેવાનું. તો આપણે એક જ પ્રેક્ટિકલ એવો હું બનાવું છું, બરાબર, જેમાં ત્રણે ત્રણ પ્રેક્ટિકલ્સ આવી જાય, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર, કે ફિક્સ સ્કેલિંગ કઈ રીતે કામ કરે છે. સમજતા જઈશું, પ્રોગ્રામ લખતા જઈશું, બરાબર. અને કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. તો ફર્સ્ટ એડર ફાઇલ stdio.h એન્ડ ઇન્ક્લુડ onio.h જેટલી આપણે રિક્વાયર્ડ છે, બરાબર. જેમ જરૂર પડશે એમ એડર ફાઇલ એડ કરીશું. ઇન્ક્લુડ graphics.h, ઇન્ક્લુડ graphics.h, બરાબર. તો બાકીની બે લાઇબ્રેરી એડ કરીએ જે જરૂર પડશે, અત્યારે નથી કરતો. ધેન ફર્સ્ટ આપણો વોઇડ મેન, વોઇડ મેન, ધેન ઓવર, બરાબર. મેઇન ફંક્શન્સના અંદર આપણે ફર્સ્ટ એના ડ્રાઈવર જે છે gd અને gm એ ડિટેક્ટ કરાવીએ છે. ડિટેક્ટ કોમા gm મીન્સ કે ગ્રાફિક્સ મોડ, અને બે વેરિયેબલ લઈ લઉં છું ઇન્ટીજર ટાઈપના, એક્સ અને વાય, અને ચોઈસ માટે સીએચ લઈ લઉં છું એક વેરિયેબલ. પાઇવોટ પોઈન્ટ ફિક્સ સ્કેલિંગ છે એટલા માટે હું એક એરે ડિફાઇન કરું છું કેરેક્ટર ટાઈપ્સનો, અને એની સાઇઝ આપી દઉં છું હું 10, બરાબર. એ જ રીતે એક અગેઇન એક વેરિયેબલ લૂપ માટે લઈ લઉં છું આઈ અને જી, બરાબર. ધેન clr scr ક્લિયર ધ સ્ક્રીન, ઓકે, બરાબર. તો મેં શું કર્યું, પહેલાં એક એડર ફાઇલ એડ કરી છે stdio.h, onio.h અને graphics.h, જે આપણે બેસિકલી દરેકે દરેક પ્રોગ્રામની અંદર કરતા હોઈએ છીએ. ધેન gd ઇઝ ઇક્વલ ટુ ડિટેક્ટ gm x, y અને ch, ધીસ ઇઝ ધ ઇન્ટીજર ટાઈપ ઓફ વેરિયેબલ. p ઓફ 10 ઇઝ ધ એરે, વન ડાયમેન્શનલ એરે કેરેક્ટર ટાઈપ્સ, અને આઈ અને જે મેં લૂપ માટે લીધા છે કેરેક્ટર ટાઈપ્સ, બરાબર. હવે હું ગ્રાફના ડ્રાઈવરને લોડ કરાવું છું, એટલે ઇનિટ ગ્રાફ. આ ઇનિટ ગ્રાફમાં આપણે લખીએ છીએ એમ પર્સન જીડી અને જીએમ, અને આપણે આપણા ડ્રાઈવરનો પાથ ગ્રાફિક્સ સી બીજીઆઈ, ઓકે. ચલો ઇનિટ ગ્રાફ આપણે પાથ લખી દીધો છે. હવે સેટ કલર, અને એ કલર આપી દઈએ આપણે બ્લુ, થોડું વ્યવસ્થિત લાગે. સેકન્ડ પેરામીટર છે આઉટ ટેક્સી, આઉટ ટેક્સ્ટ એક્સ વાય,
જેની હું ઇનિશિયલ વેલ્યુ આપી દઉં છું 480, તમે ગમે તે આપી શકો, એક આપી દઉં 400. અને એ હું કોની વેલ્યુ કન્સિડર કરું છું, તો કે એક્સની. બરાબર, તો આઉટ ટેક્સી જે ફંક્શન છે એ ફંક્શન્સ ને આપણે લોડ કરાવ્યું છે. બરાબર, તેના માટે આપણે એક ડોસ ડોટ એચ અને એક એસટીડી લાઇબ્રેરી ડોટ એચ આ હેડર ફાઇલ એડ કરવી. બરાબર, ધેન એ જ રીતે વાય કોઓર્ડિનેટ માટે આઉટ ટેક્સ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ, આની વેલ્યુ હું આપી દઉં 150, અને તમે ગમે તે આપી શકો છો વેલ્યુ 19. અને એ કોના માટે, તો કે વાય માટે. એ જ રીતે લાઈન કયો ડ્રો કરશે, તો લાઈન ફંક્શન લાઈન 4 ડ્રો કરવાની છે. એટલે આપણે વેલ્યુ આપી દઈએ 100, 150 અને 400 આપી દો. તમે તમારી રીતે વેલ્યુ આપી શકો છો. એ જ રીતે બીજી લાઇન્સ, 4 પેરામીટર. ચારસો સિત્તેર અને અગેન 400 આપી. અને આઉટ ટેક્સ એક્સ વાય એ ની વેલ્યુ આપી દઈએ 0 પોઝિશન માટે 140 ને 405, જે 0 પોઝિશન કન્સિડર. બરાબર, તો આ શું કર્યું, મેં આઉટ ટેક્સ્ટ એક્સ વાય ફંક્શન્સ, જે એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ્સ આ બંને કોઓર્ડિનેટ ઉપર કામ કરે છે આઉટ ટેક્સ્ટ, અને અને લાઈન શું કરશે, તો એની લાઈન ડ્રો કરશે એક્સ કોઓર્ડિનેટ ટુ વાય કોઓર્ડિનેટ્સ. બરાબર, સ્ટાર્ટિંગ લઈને 0, કારણ કે ગ્રાફ આપણો ઇનિશિયલી પોઈન્ટ, મતલબ તટસ્થ સંખ્યા જેને કહેતા હતા, 0. બરાબર, તો હવે શું કામ કરશે, તો કે એક લૂપ લઈ લઉં છું ફોર આઈ ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ થશે, અને આઈ લેસ ધેન 12 સુધી ફરશે, અને આઈ પ્લસ પ્લસ કરાય. અને એના અંદર એક ફંક્શન્સ લખું છું, જેમાં આઈ ની વેલ્યુ પ્લસ 1 થશે, અને જે પી ઓફ આઈ ની વેલ્યુ ના અંદર, જે પી ઓફ 10 લીધા છે એના અંદર આ ઇન્ક્રીમેન્ટ થશે. એ જ રીતે આઉટ ટેક્સ્ટ જે એક્સ વાય છે એ કેટલી પિક્સલ એક્ઝિક્યુટ કરે છે, તો 150, એના અંદર 25 પ્લસ ટી, એટલે ટી અસાઇન થશે 25, કોમા જે 410 ની વેલ્યુ છે એમાં પી ની વેલ્યુ કન્સિડર. એ જ રીતે બીજા કોઓર્ડિનેટ માટે
તો કે i પ્લસ 1 p અને 10 અને આઉટ ટેક્સ્ટ એક્સ વાય. જે 130 400 માંથી ટીની વેલ્યુ માઇનસ થશે અને પીની વેલ્યુ અસાઇન થશે અને લાઈન ડ્રો થશે. તો એ લાઈન કઈ ડ્રો થશે? તો 150 જે 150 400ની જે વેલ્યુ છે એમાંથી અગેન 25 માઇનસ થશે, એટલે કે ટી માઇનસ થશે. ત્રીજો કોઓર્ડિનેટ 145 હોવો જોઈએ અને ચોથો અગેન 400માંથી અગેન આ માઇનસ થશે ટી. અને ટી શું અસાઇન કરશે? તો પ્લસ ઇઝ ઇક્વલ ટુ જેની વેલ્યુ છે 25. બરાબર. હવે ફિક્સ પોઈન્ટ જે સ્કેલિંગ છે, એટલે ફિક્સ પોઈન્ટ એટલે એના કોઓર્ડિનેટ ફિક્સ હોય. આપણે ગઈકાલે સ્કેલિંગનો પ્રોગ્રામ ને રોટેશન્સનો જોયેલો જ છે. બરાબર. હવે એ ફરીથી રિવાઇઝ શક્ય નથી. બરાબર. હશે તો હું તમને પાછળ બતાવી દઈશ એ કઈ રીતે વર્ક કરે છે. બરાબર. તો હવે આપણે આ લૂપના પર લખી દઈએ તો કલર જો કોઓર્ડિનેટ્સ જે છે ધેન તો સેટ કલર ની વેલ્યુ કેટલી મળવી જોઈએ? 5. લાઈન ડ્રો થઈ જવી જોઈએ. કેટલા પિક્સલ ઉપર ફિક્સ પોઈન્ટ? તો હું અહીંયા કન્સિડર કરું છું 250, 200, 350 અને 200. બરાબર. એ જ રીતે સેકન્ડ લાઈન જે છે એના કોઓર્ડિનેટ્સ આપું છું 250, 200, 300 અને 300. બરાબર. ધેન જે થર્ડ કોઓર્ડિનેટ છે એ થર્ડ કોઓર્ડિનેટની વેલ્યુ આપું છું હું 300 અને 350 અને 200. બરાબર. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ જે 250 પ્લસ 350 પ્લસ જે 303 કોઓર્ડિનેટ છે, 250, 250 અને 300, એટલે કે તમે કોલમ જો 250, 250 અહીંયા જો 250, 250 અને 300. આ જે કોલમ જે છે એના ડિવાઈડ બાય કેટલા થઈ જવા જોઈએ? તો કે ટી. ત્રણ કોલમ છે. બરાબર. એ રીતે વાય કોઓર્ડિનેટ માટે તો કે 200, 200 અને 300 લગીન સેકન્ડ કોલમ 200 પ્લસ 200 પ્લસ 300 એ પણ કેટલાના ડિવાઈડ બાય થવા જોઈએ? તો કે 3. બરાબર.
આ જે ત્રણ વેલ્યુનું જે ડિવાઈડેશન ત્રણથી મળશે એની વેલ્યુ એક્સ અને વાયમાં સ્ટોર થશે. પ્રિન્ટએફ માં એક મેસેજ લખું છું, એન્ટર યોર ચોઈસ, એન્ટર યોર ચોઈસ. એ જ રીતે આ બંને ચોઈસ હું મેનુ ડ્રીવન્સમાં આપી દઉં છું, એટલે એક પ્રિન્ટએફ આવું કરું સ્લેશ એન પ્રેસ વન. જો વન કરશો તો એ ટાઈમે તમને શું પૂછશે, તો કે ફિક્સ પોઈન્ટ રોટેશન. અને જો પ્રિન્ટ એફ બીજો મેસેજ પ્રિન્ટ કર દું સ્લેશ એન કે પ્રેસ ટુ, તો તમને કયો પૂછશે, ફિક્સ્ડ સેલ સ્કેલિંગ પોઈન્ટ સ્કેલિંગ, ફિક્સ પોઈન્ટ સ્કેલિંગ. બરાબર, જે ચોઈસ આપશો એ ચોઈસ ત્યાં પ્રિન્ટ કરશે સ્લેશ એન ચોઈસ ઇઝ ઇક્વલ ટુ. અને જે આપણે સીએચ વેરિયેબલ લીધો છે જે ફર્સ્ટમાં કહ્યું ચોઈસ, એને હવે હું શું કરાવી દઉં છું, રીડ સીએચ. તો જે ચોઈસ આપશો એ ચોઈસ ને હું સ્વિચ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે, એટલે અહીંયા સીએચ એટલે કે ચોઈસ જે આપશો એ ચોઈસની વેલ્યુ અહીંયા આવી જશે. અને અહીંયા હું લખું છું કેસ વન, કેસ વન રોટેશન્સ માટે લખું છું. લખું પેલો સેટ કલર ઇઝ ઇક્વલ ટુ એમાં આપી દઉં રેડ. રોટેશન થાય તો આપણને ખ્યાલ આવે કે રેડ જે રિફ થશે તો એ રોટેશન થશે. બરાબર, ધેન લાઈન ની સ્ટાઇલ સેટ લાઈન સ્ટાઇલ લાઈન એ કેટલી આવવી જોઈએ, તો બે આવવી જોઈએ, એના ત્રણ કોઓર્ડિનેટ છે કારણ કે આ ત્રિકોણ છે એટલે થ્રી કોઓર્ડિનેટ. એ જ રીતે આ ત્રણે ત્રણ લાઈન ડ્રો થશે અને એના હું કોઓર્ડિનેટ આપી દઉં છું 150 467 કોઈ પણ આપી શકો છો તમે. માપના આપવાનું એટલે શું, આપણને રિફ્લેક્શન અને સ્કેલિંગ થાય એ ખ્યાલ, 367. બરાબર, એ જે સેકન્ડ લાઈનના પેરામીટર આપું છું કારણ કે આ ફિક્સ પોઈન્ટ છે. બરાબર, બસો સો 367 150
અને આ પેરામીટર વધારો 467. લાઇન 3 માટે જો 367, 200 અને 367 બરાબર. ધેન ગેટ સીએચ બરાબર, અને આનો સેટ બીકે કલર એટલે કે બેકગ્રાઉન્ડ કલર કયો આવે છે એના માટે હું સેટ કરી દઉં રેડ. અને સેટ કલર ઇઝ ઇક્વલ ટુ, જો રેડ હોય તો ત્યાં શું થઈ જવું જોઈએ, યલો. જો બેકગ્રાઉન્ડ રેડ હોય તો કલર યલો સેટ થવો છે. બરાબર, તો આપણે ફર્સ્ટ લખ્યું સેટ કલર રેડ, લાઇન સ્ટાઇલ 202, એ જ રીતે લાઇનના 3 પેરામીટર લખી દીધા. બરાબર, હવે આ 3 પેરામીટર ને હવે ખાલી મારે માઇનસ કરવાના છે. અહીંયા હું કોપી કરી, એના એ જ પેરામીટર છે એટલે હું કોપી કરીશ, તમારે લખવા પડશે, પેસ્ટ કરી દઉં છું. અને એમાં મેં સુધારા વધારા કરી દઉં, તો કે જે ફર્સ્ટ પેરામીટર છે બરાબર, એના લખી દઉં હું અત્યારે બસો 350, 150 માઇનસ 67, અને લાસ્ટ પેરામીટર મેં કેટલાનો બનાવી દીધો 400, કારણ કે 367 માંથી આ 67 માઇનસ. બરાબર, સેકન્ડ જે પેરામીટર છે એ છે 350 200 અને 400. જે થર્ડ પેરામીટર છે અગેઇન 200 ની જગ્યાએ 367 ની જગ્યાએ 450, અગેઇન 150 માંથી 67 માઇનસ. આ માઇનસ કેમ થાય છે, તો કે એના કોઓર્ડિનેટ્સ એ રોટેટ થાય છે એટલા માટે. બરાબર, કારણ કે ઉપરના જે કોઓર્ડિનેટ છે એ નીચે આવે, નીચેના કોઓર્ડિનેટ ઉપર જાય. બરાબર, એટલે પહેલો અને છેલ્લો કોઓર્ડિનેટ્સની સ્કેલ વધી જાય. બરાબર, એટલા માટે આ કરવું પડે છે. બરાબર, ધેન ગેટ સીએચ, એ જ રીતે તો કયો કલર સેટ થવો જોઈએ, રેડ. બરાબર, અને લાઈન ડ્રો થવી જોઈએ તો એના એ કયા પોઈન્ટ ઉપર લાઈન ડ્રો થવી જોઈએ, તો અહીં આ જે પેરામીટર આપું છું તો કે 300 - 67 એટલે 300 માંથી 67 માઇનસ થશે, એટલે અહીંયા 233 રહે, અહીંયા 350 ત્રીજો પેરામીટર ને અહીંયા 183. બરાબર,
સેકન્ડ છે લાઈન, સેકન્ડ પેરામીટર તો કે 350 183 માઇનસ 67 અને 233 સોરી 183 350 અને 283 ધીસ ઇઝ ધ થર્ડ પેરામીટર ઇઝ લાઈન થ્રીમાં 350 283 બરાબર એટલે પાછળના બે બે પેરામીટર આગળ આવી જાય છે બરાબર 300 માઇનસ 67 અને 233 આ ધીસ ઇઝ ધ પેરામીટર બરાબર અને લાસ્ટમાં આપણો કેસ બ્રેક કરી દઈએ બરાબર એ જ રીતે આપણે બીજો કેસ એક્ઝિક્યુટ કરવો હોય બરાબર તો એના માટે અગેઇન ફરીથી કેસ સ્કેલ ફિક્સ પોઈન્ટ સ્કેલિંગ માટે કેસ 2 એના માટે લખવું પડશે ને શું લખશો તો કે સેમ કહું સેટ કલર ઇઝ ઇક્વલ ટુ રેડ બરાબર જેની ઉપર લખ્યું હતું એ જ રીતે શું લખ્યું બીજું સેટ લાઈન સ્ટાઇલ બરાબર તો આ ફંક્શન શું કરશે એની લાઈન સ્ટાઇલ સેટ સેટ લાઈન સ્ટાઇલ સેમ પેરામીટર 2,0,2 બરાબર હવે સેમ જ પેરામીટર કોઈ હવે ચેન્જીસ વધારે પડતો નહીં થાય એ જ રીતે લાઈનના પેરામીટર પણ સેમ હશે 150 467 200 અને 367 બરાબર એ જે સેકન્ડ પેરામીટર સો 367 150 અને 467 એ જ રીતે થર્ડ પેરામીટર 100 367 100 તો કયો કલર સેટ થવો જોઈએ તો યલો યલો થાય ત્યાં કઈ લાઈન ડ્રો થવી જોઈએ તો કે 150 447 આ સ્કેલિંગ થાય 180 અને 370 ધીસ ઇઝ ધ પેરામીટર ઓફ લાઈન એ રીતે લાઈન સેકન્ડ લાઈનમાં 180 377 120 અને 370 અગેઇન પેરામીટર એ જે લાઈન 3 માટે શું લખશો કયા પેરામીટર 120 377 150 ને 447 બરાબર એ જ રીતે સેટ કલર કયો આપી દઈએ રેડ બરાબર કેડ સીએચ એન ઓવર જો સેટ કલર
જો યલો રિફ્લેક્સ તો એ ટાઈમે કઈ લાઈન ડ્રો થવી જોઈએ, તો આ પ્રમાણે જે પેરામીટર આપું છું એ બરાબર 270 210 330 210 એ સેકન્ડ લાઈન શું ડ્રો થવી જોઈએ, તો 270 377 બરાબર 150 અને 447 સોરી 210 270 210 300 280 તો લાઈન 3 આવી જોઈએ 300 280 330 અને 210 બરાબર. Then get CH ને break બરાબર. અને break કર્યા પછી જો કોઈ યુઝર ડિફોલ્ટ જો એક્ઝિટ 0 આપશે તો એ ડાયરેક્ટ બહાર નીકળી જશે બરાબર. બ્રેક ધેન કૌંસ પૂરો, સ્વિચ સ્ટેટમેન્ટ પૂરું અને ગેટ CH મેઇન. ઓકે, આ થઈ ગયો આપણો પૂરો બરાબર. હવે એને હું સેવ કરી દઉં છું ટર્બો C3 બિન બરાબર, અને આનું નામ આપી દઈએ આપણે ફિક્સ. એક્સ ફિક્સ્ડ, કેન રોટેડ. ફિક્સ કેલ રોટેડ ડોટ સી. ઓકે, એરર્સ ટી, અનડિફાઇન્ડેડ સિમ્બોલ ટી. તો ટી આઈ ની વેલ્યુ 0 થી સ્ટાર્ટ થાય અને ટી ની વેલ્યુ 25 થી સ્ટાર્ટ થાય. બરાબર, હવે કોઈ એરર્સ લગભગ નથી. બરાબર, ધેન ડિફાઇન સેટ કલર. ઓકે, સેટ કલર અનડિફાઇન્ડ સિમ્બોલ, ધીસ ઇઝ ધ ફંક્શન્સ. તેનો એસ કદાચ કેપિટલ હોઈ શકે. બરાબર, જોઈ લઈએ બરાબર. ધેન
Then જો બરાબર, તો ફર્સ્ટ બ્લુમાં રિપ્રેઝન્ટેશન્સ થાય. હવે તમે માની લો કે ચોઇસ આપો પ્રેસ વન, તો એ રોટેશન્સ થશે બરાબર. અને ઝીરો આપો છો બરાબર, તો આ સ્કેલિંગ થયું બરાબર, તમે જોઈ શકો છો. હવે માની લો કે તમે ચોઇસ આપો છો ટુ સ્કેલિંગ બરાબર, તો એ ફિક્સ પોઈન્ટ ઉપર, આ જે પોઈન્ટ જે છે એ પોઈન્ટ ઉપર સ્કેલ થશે અને રોટેશન્સ પણ થશે બરાબર. પોઈન્ટ દેખાય, ધીસ ઇઝ ધ પોઈન્ટ સ્કેલિંગ. અહીંયા જો પોઈન્ટ દેખાય છે, તમે જો અહીંયા પોઈન્ટ દેખાય છે ત્રિકોણની અંદર, આપણે ફિક્સ પોઈન્ટ આપ્યું છે બરાબર. તો આ જે લાઈન ડ્રો થાય છે, ધીસ ઇઝ ધ ગ્રાફ, આપણે બાર સુધી જ જે એક્ઝિક્યુટ કર્યો છે બરાબર. તો આ એક્સ કોઓર્ડિનેટ અને આ વાય કોઓર્ડિનેટ્સ કઈ પોઝિશન ઉપર કેટલા એક્સિસથી આ પોઈન્ટ સ્કેલિંગ કરે છે બરાબર. તો આપણે જે લખ્યું છે, એન્ટર ધ ચોઇસ પ્લેસ વન ફિક્સ પોઈન્ટ રોટેશન ને પ્લેસ ટુ ફિક્સ પોઈન્ટ સ્કેલ બરાબર. હવે તમે માની લો વન આપો બરાબર, તો વનથી રોટે, આ જો આ રોટેટ થઈ ગયો અને હવે સ્કેલ થઈ ગયો બરાબર. હવે માની લો કે તમે પોઈન્ટ આપી દો દસ, આઉટ ઓફ એક્ઝિટ થઈ ગયું ચોઈસ, સ્કેલિંગ આપી દઈએ ટુ બરાબર. તો એ પ્રમાણે સ્કેલ કરે છે, જો સ્કેલ કરે છે બરાબર. તો ધીસ ઇઝ ધ ફિક્સ સ્કેલિંગ પોઈન્ટ્સ બરાબર. તો આપણે જે પ્રોગ્રામ્સ બનાવ્યો બરાબર, એમાં આપણા સિલેબસમાં એવું છે કે તમે અલગથી ફિક્સ સ્કેલિંગનો બનાવો, અલગથી તમારે ફિક્સ પોઈન્ટ સ્કીમ બનાવો, અને આ પાછો બે મિક્સમાં. તો આ પ્રોગ્રામ, જે પ્રોગ્રામ નંબર 18 એટલે 60, 17 અને 18, આ ત્રણેયનું કોમ્બિનેશન્સ કહી શકાય બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર, હવે જોઈએ પ્રેક્ટિકલ નંબર 19. આ પતી ગયા 60, 17, 18, 19 કમ્પોઝાઇટ ટ્રાન્સફોર્મેશન્સ, જેમાં આપણે સ્કેલિંગ, રોટેશન, શેરિંગ અને રિફ્લેક્શન્સની વાત કરવાની છે બરાબર. તો આ જે ફિક્સ પોઈન્ટ સ્કેલિંગ જે છે બરાબર, એ શું કહેવા માંગે છે બરાબર. તો આ જો અહીંયા ફરીથી સમજી લઈએ પ્રોગ્રામ, કે જીડી ઇઝ ઇક્વલ ટુ ડિટેક્ટ જીએમ એક્સ અને વાય જે સીએચ બરાબર. આપણે લાસ્ટ ટાઈમ પ્રોગ્રામ કર્યા હતા રોટેશન્સ અને સ્કેલિંગના બરાબર. તો આ શું કહે છે કે સ્ટાર્ટિંગ પોઝિશન્સ 0 થી લઈને 25 સુધી બરાબર, ક્યાં સુધી આવી હશે 12 સુધી. તો એક્સ કોઓર્ડિનેટ અને વાય કોઓર્ડિનેટ કેટલા છે 12. તમે જો ટ્રેસ કરો બરાબર ડ્રાઈવર, તો ફર્સ્ટ ટાઈમ તમને બ્લુ સ્ક્રીન બતાવશે એક્સ અને વાય કોઓર્ડિનેટ્સ 480 અને 400 કોર્નરમાં બરાબર. આ લાઈન ડ્રો થઈ ગઈ છે આઉટલેક્સી જે એક્સ અને વાય વાય કોઓર્ડિનેટ્સ માટે બરાબર. પી સ્ટાર્ટિંગ 0 બરાબર. હવે જોઈ લો અગેન, બરાબર એ ફર્સ્ટ ટાઈમ 12 વખત એક્ઝિક્યુટ થશે બરાબર. જ્યારે એની વેલ્યુ 13 થશે એટલે એ આઉટ ઓફ લૂપ
આવી જશે, જો આવી ગયું તો એ સેટ કલર કરશે અને એનો જે પિરામિડ છે એ એક્ઝિક્યુટ કરશે. બરાબર, આ પ્રિન્ટએફ ચોઈસ માટે પૂછશે. હવે આપણી પાસે ચોઈસ પૂછશે, રીડ કરશે વેલ્યુ. હવે વેલ્યુ આપી દઈએ આપણે, માની લો કે ટુ. બરાબર, એન્ટર આપ્યું એટલે બીજા નંબરનો કેસ એક્ઝિક્યુટ થશે. એમાં કયો સેટ કલર? રેડ, જે એની સ્ટાઇલ જે છે ટુની, તો બે વાર આ પ્રિન્ટ થશે, એની લાઈન પ્રિન્ટ કરશે. બરાબર, એટલે ફર્સ્ટ અહીંયા એ રિટર્ન થઈ જશે. બરાબર, પહેલા કોઓર્ડિનેટ્સ. એ જ રીતે જ્યારે સેટ કલર યલો થાય ત્યારે ક્યારે કઈ જગ્યાએ લાઈન ડ્રો કરે છે એ જોવો. બરાબર, જો યલો થશે એટલે એ રિટર્ન પણ થશે ને યલો સાથે ગેટ સિલેક્ટ કરીને રિટર્ન પર જો કઈ જગ્યાએ આની લાઈન પણ યલો થઈ ગઈ, એની એ ફર્સ્ટ ટાઈમ રેડ હતી એ યલો થઈ ગઈ, અને જે પોઈન્ટ છે એના અંદર આ સ્કેલિંગ થઈ ગયું. બરાબર, એના માપનું સ્કેલ થઈ ગયું જે પોઈન્ટ છે એના માપ. બરાબર, અને બેકગ્રાઉન્ડ શું થઈ ગયું? આપણું રેડ થઈ ગયું. બરાબર, તો આ પ્રોગ્રામમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, અને એના પહેલાં આપણે જે પ્રોગ્રામ્સ જોયો હતો, બરાબર, જો આપણે કયા નંબરનો, જે 15મા નંબરની પ્રોગ્રામની વાત કરી હતી, જે ટ્રાયંગ્યુલર એક્સ કોઓર્ડિનેટ અને વાય એ કઈ રીતે કામ કરે છે. બરાબર, તો કે કોઈ પણ ટ્રાયંગલની આપણે આપીએ છીએ કોઓર્ડિનેટ્સ. બરાબર, તો એ કોઓર્ડિનેટ ટ્રાયંગલ કઈ રીતે રિફ્લેક્શન્સ થાય છે? જો આ ટ્રાયંગલ બને છે સ્કેલિંગ ટ્રાયંગલ, કેટલો સ્કેલનો ટ્રાયંગલ બનાવો છે, તો તમે જે ટાઈપ્સના કોઓર્ડિનેટ્સ આપ્યા છે એ પ્રમાણે એનો સ્કેલ બનાવે છે. બરાબર, તો આ એક આપણે એક સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યો હતો. બરાબર, એ જ રીતે આપણે એક બીજો પ્રોગ્રામ બનાવ્યો હતો કે ભાઈ જે રોટેશન્સ, એટલે હવે રોટેશન્સ શું સમજાવું? કે 100, 200, 400, 200 અને 100 અને 500. જો આ શું થયો? જે ટ્રાયંગ્યુલર બન્યો જે કોઓર્ડિનેટ્સ, ત્યાંથી હવે એન્ટર કઈ એંગલથી તમારે રોટેશન્સ કરાવવું છે? તો માની લો કે આપણે આપી દઈએ 190 એંગલથી. બરાબર, તો સેટ કલર અને રોટેશન્સ ક્રિએટ કરે છે. બરાબર, તો આ રોટેશન્સનો પ્રેક્ટિકલ અને આ સ્કેલિંગ, એ આ સિમ્પલ સ્કેલિંગ હતું. પણ આપણે તો શું કરવાનું હતું? ડેફિનેશન્સમાં કહ્યું હતું કે ભાઈ તમે જે પ્રોગ્રામ્સ કરો એ પાઇવોટ પોઈન્ટ હોવા જોઈએ. બરાબર, એટલે કે ફિક્સ સ્કેલિંગ હોવું જોઈએ, પાઇવોટ પોઈન્ટ રોટેશન્સ હોવું જોઈએ, પોઈન્ટ રોટેશન્સ હોવું જોઈએ. બરાબર, તો એવા જે સ્કેલિંગ છે એને આપણે પાઇવોટ પોઈન્ટ સ્કેલિંગ કહીએ છીએ. બરાબર, બરાબર, તો આ પ્રોગ્રામમાં ખ્યાલ આવ્યો હશે. બરાબર, જે તમારી સામે ટ્રેસ કરીને બતાવ્યો છે. બરાબર, તો આજે આપણે સમજો ને એક પ્રોગ્રામ ચલાવ્યો પણ એમાં 3 પ્રેક્ટિકલ્સ પતી ગયા, 16, 17 અને 18. બરાબર, તો આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. નાવ સી સેકન્ડ પ્રેક્ટિકલ્સની વાત કરીએ આપણે, કમ્પોઝાઇટ ટ્રાન્સફોર્મેશન્સ. કમ્પોઝાઇટ એટલે કે એક કરતાં વધારે ટ્રાન્સફોર્મેશન્સ, જેમાં આપણે શેરિંગ, રિફ્લેક્શન્સ, બરાબર, આ બધું જ એમાં ઇન્ક્લુડેડ હોય. બરાબર, પ્રેક્ટિકલ નંબર 19. બરાબર, તો એ પ્રેક્ટિકલ્સ આપણે બનાવવાનો છે. બરાબર,
તો શરૂઆત કરીએ કે કમ્પોઝાઇટ ટ્રાન્સફોર્મેશન્સ જે શું ઇન્ક્લુડ કરે છે, ટ્રાન્સલેશન્સ, રોટેશન અને સ્કેલિંગ. આપણે આટલી વસ્તુ રિફ્લેક્શન્સ બરાબર, શેરિંગ, એક પ્રેક્ટિકલ્સ બનાવવાનો છે બરાબર. જો બનાવીએ તો આજે તો આ કમ્પ્લીટ નહીં થાય બરાબર, પણ જેટલો ચાલે એટલું. બીજો નેક્સ્ટમાં આપણે જોઈશું તો કે ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ .h બરાબર. ઇન્ક્લુડ ગ્રાફિક્સ .h, ધીસ ઇઝ ધ હેડર ફાઇલ બરાબર. એ રીતે વોઇડ મેં બરાબર, વર્ડ મેનની અંદર આપણે કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર્સ બનાવવાનું છે ટ્રાન્સફોર્મેશન્સ. ઇન્ટીજર જીડી ઇઝ ઇક્વલ ટુ ડિટેક્ટ કોમા જીએમ, વેરિયેબલ લઈ લઈએ એન મિડ એક્સ, એ બી અને એમ, એટલે કે કોઓર્ડિનેટ્સ માટે, લાઈન માટે અને મિડ એક્સ અને મિડ વાય માટે બરાબર. અહીંયા લખી દઈએ મિડ વાય, એટલે કોઓર્ડિનેટ્સ એક્સ કોઓર્ડિનેટ વાય બરાબર. આ બંને મીડિયમ તરીકે એક્સ અને વાય કોઓર્ડિનેટ્સ આપણે લીધા છે બરાબર. ધેન સીએલઆર એસસીઆર ઇનિટ ગ્રાફ, જેમાં આપણે જીડી અને જીએમ આ બંને લોડ કરાવી દઈએ ડ્રાઈવર, અને અહીંયા આપણો પાથ સી ડ્રાઈવ ટર્બો સી થ્રી અને બીજીઆઈ, આ મારા પ્રમાણેનો પાથ સેટ કરેલો છે એટલે હું અહીંયા લખું છું બરાબર. તમે જો ટીસી બિનમાં તમારો પ્રોગ્રામ સેવ કરતા હો તો તમારે એ પ્રમાણેનો પાથ આવશે. એવું ના હોય કે ભાઈ કે રન નહીં થતો પ્રોગ્રામ બરાબર, એ એ એ ખાસ ધ્યાન રાખવું. તમારે જે પ્રમાણેનો પાથ, જે ઇવીજીઆઈ બી સીજીઆઈ અને બીજીઆઈ ફાઇલ્સ જેમાં તમે મૂકી છે ગ્રાફિક્સની, એ ફાઇલ્સ પ્રમાણે તમારે એ પાથ આવવો જોઈએ બરાબર. ધેન આને આપણે સેવ કરી દઉં. જો અહીંયા પાથ શું છે મારો, સી ટર્બો સી થ્રી ધેન બીજીઆઈ, એટલા માટે મેં તમારે જે પાથ આવતો એ પ્રમાણે લખવાનું બરાબર. અહીંયા લખી દઉં કમ્પોઝાઇટ ડોટ સી બરાબર, કમ્પોઝાઇટ કમ્પોઝાઇટ અંડરસ્કો ટ્રાન્સ ડોટ સીપીપી સી, કમ્પોઝાઇટ ટ્રાન્સફોર્મેશન્સ ડોટ સી બરાબર. હવે જોઈએ મિડ એક્સ
is equal to get max function call કર્યું છે. અને એ ગેટ મેક્સ ફંક્શન્સ ના અંદર જે વેલ્યુ આવશે એ શું થશે? ડિવાઈડ બાય ટુ. બરાબર. તો એ જ રીતે મિડ વાય ની વેલ્યુ, મિડ વાય ઇઝ ઇક્વલ ટુ ગેટ મેક્સ વાય ઓફ ડિવાઈડ બાય બરાબર. તો આ તો ખાલી બેઝિક ઇન્ટ્રોડક્શન લખ્યું છે. બરાબર. તો ફરી એક વાર તમને સમજાવી દઉં જે આપણો જે પ્રોગ્રામ છે ફિક્સ. બરાબર. બરાબર. જે શું કામ કરે છે? તો આપણે જે પ્રમાણેનું ફિક્સ પોઈન્ટ રિફ્લેક્શન અને રોટેશન્સ કરવા જઈ રહ્યા છે, જેને આપણે પાઇવોટ પોઈન્ટ્સ રિફ્લેક્શન્સ રોટેશન્સ કહીએ છીએ. બરાબર. તો આજે પ્રેક્ટિકલ એક ચાલ્યો, પણ આમ ત્રણ પ્રેક્ટિકલ કમ્પ્લીટ થઈ ગયા. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.